नमस्ते विद्यार्थी मित्रों, बेरोजगारी ना कारणों एम आपणे छ कारणों समझी गया। पहलू कारण आपणे समझी गया वस्ती वृद्धि नो ऊंचो दर। बीजू कारण आपणे समझी गया रोजगारी में धीमो वधारो। त्रीजू कारण आपणे समझ्या बचत अने मूड़ी रोकाण नो नीचो दर। चौथु कारण आपणे समझी गया मूड़ी प्रधान उत्पादन पद्धति। पांचमु कारण आपणे समझ्या व्यावसायिक शिक्षण नो नीचू प्रमाण। अने छठु कारण आपणे समझी गया जाहिर क्षेत्र नी बिनकार्य क्षमता। आजे हवे आपणे फरी पाछा बे कारण समझवाना छे। सातमु कारण मानव शक्ति ना आयोजन नो अभाव। अने आठमु कारण कृषि क्षेत्र ना विकास नी अवगणना। मानव शक्ति ना आयोजन नो अभाव एटले शू? तो के देश मा जे प्रकार ना श्रम नी मांग छे एने अनुरूप आपणे श्रम नो पुरवठो उभो करी शक्या नथी। फरी एक वखत देश मा जे प्रकार ना श्रम नी मांग छे एने अनुरूप एटले ए मुजब नो आपणे श्रम नो पुरवठो उभो करी शक्या नथी, वधारी शक्या नथी। उदाहरण आपू तो समझा। देश नो आर्थिक विकास थयो एटले उद्योग अने सेवा क्षेत्र नु महत्व वध्यु। એટલે તાલીમ પામેલા, કૌશલ્ય એટલે આવડત ધરાવતા, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની માંગ છે, પણ એવા શ્રમિકોનો પુરવઠો આપણે વધારી શક્યા નથી, એટલે એને કહેવાય માનવ શક્તિના આયોજનનો અભાવ। તો માનવ શક્તિના આયોજનનો અભાવ એટલે देश में जे प्रकार ना श्रमिकों की मांग छे एने अनुरूप आपणे श्रम नो पुरवठो उभो करी शक्या नथी, अथवा तो श्रम नो पुरवठो आपणे वधारी शक्या नथी, एटले एने कहेवाय मानव शक्ति ना आयोजन नो अभाव। डिटेल्स आपणे समझिए। पहलो पॉइंट छे કે ભારતમાં માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી। જે બાબત સમજાવી તે શું કામ યોગ્ય આયોજન નથી થયું? તો કે ભારતમાં જે પ્રકારના શ્રમની માંગ છે એ પ્રમાણે આપણે શ્રમનો પુરવઠો એ વધારી શક્યા નથી, ઊભો કરી શક્યા નથી। એટલા માટે એમ કહેવાય કે ભારતમાં માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી। એમાં જ આગળ વર્તમાન સમયમાં જે પ્રકારના શ્રમની માંગ છે તેને અનુરૂપ એટલે તે મુજબ જે પ્રકારના શ્રમની માંગ છે તે મુજબ અથવા તેને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી। આ મુખ્ય કારણ। માનવ શક્તિનું આપણે યોગ્ય આયોજન નથી કરી શક્યા એનું મુખ્ય કારણ કે જે પ્રકારના શ્રમની માંગ છે એ મુજબ આપણે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી નથી। આપણે પાંચમું કારણ સમજી ગયા વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ। એમાં આપણે સમજી ગયા કે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું, એટલે ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા હોય
તાલીમ પામેલા શ્રમિકો હોય, કૌશલ્ય એટલે આવડત ધરાવતા જે શ્રમિકો હોય એની માંગ વધુ છે, પણ વ્યવસાયિક શિક્ષણ ઓછું છે। આપણી જે અત્યારની શિક્ષણ વ્યવસ્થા છે એ આપણે સમજી ગયા, પરીક્ષા લક્ષી શિક્ષણ પદ્ધતિ છે, કારકુનો તૈયાર કરતી આપણી શિક્ષણ પદ્ધતિ છે, પુસ્તકીય જ્ઞાન આપતી આપણી શિક્ષણ પદ્ધતિ છે। એટલા માટે આપણે માનવ શક્તિનું યોગ્ય આયોજન કરી શક્યા નથી, અને માનવ શક્તિનું યોગ્ય આયોજન નથી કરી શક્યા એની પાછળનું કારણ આપણી શિક્ષણ વ્યવસ્થા। આપણે શિક્ષણ વ્યવસ્થા બદલી જ નથી, અંગ્રેજો જે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરીને ગયા હજુ એના એ ચાલે છે। દેશનો આર્થિક વિકાસ થયો એટલે યંત્રોનું જ્ઞાન આપવું પડે, ટેકનોલોજીનું જ્ઞાન આપવું પડે, તાલીમ પામેલા કર્મચારીની જરૂરિયાત છે, આવડત ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત છે, પણ એવી શિક્ષણ વ્યવસ્થા આપણે ઊભી કરી શક્યા નથી। એટલે બીજા પોઈન્ટમાં એમ કે છે કે દેશમાં વર્તમાન સમયમાં ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની માંગ છે, તાલીમ પામેલા શ્રમિકોની માંગ, કૌશલ્ય એટલે આવડત ધરાવતા શ્રમિકોની માંગ છે, પણ આવા શ્રમિકોને અનુરૂપ આપણે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી નથી, એટલે આવા શ્રમિકોનો પુરવઠો આપણે વધારી શક્યા નથી, એટલે એને કહેવાય માનવ શક્તિના આયોજનનો અભાવ। એટલે દેશમાં જે પ્રકારના શ્રમિકોની માંગ છે એને અનુરૂપ શ્રમનો પુરવઠો જો આપણે ઊભો કરવો હોય તો શિક્ષણ પદ્ધતિ બદલવી પડે। શિક્ષણ પદ્ધતિ બદલવાનું એટલે વ્યવસાયિક શિક્ષણનું મહત્વ આપણે વધારવું પડે। તો જે પ્રકારના શ્રમિકોની માંગ છે એને અનુરૂપ આપણે શ્રમનો પુરવઠો ઊભો કરી શકીએ, પણ આપણે શ્રમનો પુરવઠો ઊભો કરી શક્યા નથી, કારણ કે તેને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા નથી। શ્રમની માંગ શું છે? તાલીમ પામેલા શ્રમિકો જોઈએ છે, પણ એવા શ્રમિકોનો પુરવઠો નથી। કૌશલ્ય આવડત ધરાવતા શ્રમિકોની જરૂરિયાત છે, પણ એવા શ્રમિકો દેશમાં મળતા નથી, કારણ કે આપણી શિક્ષણ વ્યવસ્થા એ મુજબની નથી। આગળનો પોઈન્ટ, દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત ઊભી થશે તેનો અંદાજ લગાવ્યા વગર જ શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે। વ્યાપ એટલે વિસ્તાર, શિક્ષણનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે। ફરી એક વખત પોઈન્ટ બોલું છું, પછી આપણે સમજીએ। દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત ઊભી થશે તેનો અંદાજ લગાવ્યા વગર જ શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે। એટલે આ પોઈન્ટમાં એમ કે છે કે દેશનો આર્થિક વિકાસ થાય, ખાસ સમજો, એટલે ખેતીનું મહત્વ ઘટે। દેશનો આર્થિક વિકાસ થાય એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્વ વધે। ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત છે એનો અંદાજ લગાવવામાં આવતો નથી। દેશનો વિકાસ થાય એટલે ખેતી ક્ષેત્રનું મહત્વ એ ઓછું થાય, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્વ વધે, એ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કેટલા પ્રમાણમાં માનવ શ્રમની જરૂરિયાત ઊભી થશે, કેવા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત ઊભી થશે એનો કોઈ અંદાજ લગાવવામાં આવતો નથી। ઉદાહરણ તમને આપું,
કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થાય એટલે ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા કેટલા શ્રમિકો જોશે, તાલીમ પામેલા કેટલા શ્રમિકો જોશે, કૌશલ્ય એટલે આવડત ધરાવતા હોય, એક કરતા વધુ આવડત ધરાવતા હોય એવા કેટલા શ્રમિકો જોશે એનો કોઈ અંદાજ લગાવવામાં આવતો નથી। એટલે દેશનો વિકાસ થાય એટલે ખેતીનું મહત્વ એ ઘટી જાય, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્વ એ વધી જાય, પણ એ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કેવા પ્રકારના, એનું મેં ઉદાહરણ આપ્યું, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકો અથવા તો માનવ શ્રમ, એવી જ રીતે તાલીમ પામેલા માનવ શ્રમ, કૌશલ્ય એટલે એક કરતા વધુ આવડત ધરાવતા હોય એવો માનવ શ્રમ, તો કેવા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત ઊભી થશે એનો કોઈ અંદાજ લગાવવામાં નથી આવતો। અંદાજ એટલે અનુમાન, કેટલા પ્રમાણમાં, એટલે કે ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા જે માનવ શ્રમ છે કેટલા પ્રમાણમાં જોશે, તાલીમ પામેલો જે માનવ શ્રમ છે એનું પ્રમાણ કેટલું, એક કરતા વધુ આવડત ધરાવતો માનવ શ્રમ છે એનું પ્રમાણ કેટલું, એવો કોઈ અનુમાન કે એવો કોઈ અંદાજ લગાવવામાં આવતો નથી। અને અંદાજ લગાવ્યા વગર શિક્ષણનો વિસ્તાર, વ્યાપ એટલે વિસ્તાર, એ વધારવામાં આવી રહ્યો છે। તમને એક ઉદાહરણ આપું, એનડીટીવી પ્રોફિટ નામની ન્યૂઝ ચેનલ છે, એમાં મેં આ પ્રોગ્રામ જોયેલો, અનએમ્પ્લોયમેન્ટ એટલે બેરોજગારીનું, એટલે આજથી લગભગ અમુક વર્ષો થયા, તો એ સમયે સર્વે કરવામાં આવેલું કે ભારતમાં દર વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ એમબીએ ની ડિગ્રી લે છે, દર વર્ષે 10 લાખ વિદ્યાર્થી, અત્યારે વધી ગયું હશે એ સમયે, 10 લાખ વિદ્યાર્થીઓ એમબીએ ની ડિગ્રી લઈને બહાર આવે છે દર વર્ષે। અને સંસ્થાએ સર્વે કરેલું કે દર વર્ષે ભારતમાં એમબીએ ની ડિગ્રી વાળા લોકોની જરૂરિયાત કેટલી, માંગ કેટલી, તો એ સર્વેમાં એવું આવ્યું મેક્સિમમ 75,000, ઓલ ઓવર ઇન્ડિયામાં દર વર્ષે 75,000 એમબીએ થયેલા વ્યક્તિની માંગ છે, અને દર વર્ષે 10 લાખ વિદ્યાર્થી એમબીએ ની ડિગ્રી લઈને આવે, બાકીના તો કે બેરોજગાર। આ એનું ઉદાહરણ કે દેશના વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત છે એનો કોઈ અંદાજ જ લગાવવામાં આવતો નથી, એમને શિક્ષણનો વ્યાપ એમબીએ ની બેઠકો વધારી દીધી। હવે જરૂરિયાત જ 75,000 એમબીએ ની હોય તો 10 લાખ એમબીએ ની બેઠકો ને મંજૂરી આપવાની જરૂરિયાત શું કામ? દેશમાં દર વર્ષે 75,000 એમબીએ ની જરૂરિયાત છે તો 10 લાખ થી વધારે તો બેઠકો છે એમબીએ ની। તો તમે જો આ એનું ઉદાહરણ કે કોઈ પણ પ્રકારના અનુમાન વગર, કોઈ પણ પ્રકારના અંદાજ વગર શિક્ષણનો વ્યાપ વધારી દીધો। આવું જ એન્જિનિયરિંગનું છે, રાજકોટની અંદર સાયન્સના જેટલા વિદ્યાર્થીઓ છે એના કરતા એન્જિનિયરિંગ કોલેજોની બેઠક વધુ છે, વિદ્યાર્થીઓ ઓછા, એન્જિનિયરિંગ કોલેજોની બેઠક વધુ। તમે જો કોઈ પણ પ્રકારનો અંદાજ જ નહીં, શિક્ષણનો વ્યાપ, વ્યાપ એટલે વિસ્તાર વધારી દીધો, પછી એન્જિનિયરની ડિગ્રી લે, એમબીએ ની ડિગ્રી લે અને બેરોજગારીમાં નામ નોંધાવે, તો આ પોઈન્ટ તમને બરાબર સમજાઈ ગયો હશે કે દેશનો વિકાસ થાય એટલે ખેતીનું મહત્વ ઘટે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્વ વધે, એ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કેવા પ્રકારના, એટલે ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા, તાલીમ પામેલા, એક કરતા વધુ આવડત ધરાવતા,
કેટલા પ્રમાણમાં માનવ શ્રમની જરૂરિયાત છે એનો કોઈ અંદાજ એટલે કે અનુમાન લગાવવામાં આવતો નથી, અને અનુમાન લગાવ્યા વગર જ શિક્ષણનો વ્યાપ એટલે કે વિસ્તાર એ વધારવામાં આવી રહ્યો છે। પરિણામે દર વર્ષે લાખો શિક્ષિત યુવાનો પાસે આર્થિક વિકાસને અનુરૂપ શિક્ષણ નથી હોતું, તાલીમ નથી હોતી, પરિણામે એ યુવાનો બેરોજગારીનો ભોગ બને છે। ખાસ સમજો, જે પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત છે એનો અંદાજ લગાવવામાં આવતો નથી, અને એમને મત શિક્ષણનો વિસ્તાર એ વધારવામાં આવી રહ્યો છે। એટલે થાય છે શું કે માનવ શ્રમ છે એની માંગ અલગ હોય, અને શિક્ષિત યુવાનો જે શિક્ષણ લઈને બહાર આવે છે એની પાસે આર્થિક વિકાસને અનુરૂપ શિક્ષણ હોતું નથી, તાલીમ હોતી નથી, એટલે એવા યુવાનો એ બેરોજગારીનો ભોગ બને છે। ઉદાહરણ મેં તમને MBA નું આપ્યું કે દર વર્ષે 10 લાખ થી હવે તો વધારે 10 લાખ થી વધારે વિદ્યાર્થીઓ ઓલ ઓવર ઇન્ડિયા માંથી MBA થઈને બહાર આવે, જરૂરિયાત માત્ર 75,000 ની, તો બાકીના જે MBA થયેલા શિક્ષિત યુવાનો છે એ બેરોજગારીનો ભોગ બનશે। કારણ કે વિકાસને અનુરૂપ એની પાસે શિક્ષણ નથી, તાલીમ નથી। એક બીજું ઉદાહરણ આપું, અત્યારે મોબાઈલ ફોન એની માંગ બહુ વધારે છે, તો મોબાઈલ ફોન નું રિપેરિંગ કામ કરતું શિક્ષણ કે આપવામાં જ નથી આવતું। સમજો, મોબાઈલ ફોન નું રિપેરિંગ કામ કેમ થાય એની કોઈ તાલીમ આપવામાં જ નથી આવતી। એવું જ કમ્પ્યુટર, તો કમ્પ્યુટર નું રિપેરિંગ કામ, મોબાઈલ ફોન નું રિપેરિંગ કામ, ઓટો સેક્ટર, વાહનનો વપરાશ વધતો જાય છે તો વાહનનું રિપેરિંગ કામ, આવા પ્રકારનું શિક્ષણ કે તાલીમ આપણે આપતા જ નથી। આપણે કયું શિક્ષણ આપીએ તો કે MBA નું, આપણે કયું શિક્ષણ આપીએ તો કે એન્જિનિયરિંગ નું, વ્હાઇટ કોલર જોબ। એટલે એનાથી શું થાય કે શ્રમિકોની માંગ કઈ છે, તો કે મોબાઈલ ફોન નું રિપેરિંગ કામ આવડે છે, કમ્પ્યુટર નું રિપેરિંગ કામ આવડે, વાહનનું સમારકામ અને રિપેરિંગ કામ આવડે, એવા શ્રમિકોની માંગ છે। પણ એવા શ્રમિકો આપણી પાસે પૂરતા પ્રમાણમાં નથી, કારણ કે લાખો શિક્ષિત યુવાનો વિકાસને અનુરૂપ શિક્ષણ કે તાલીમ લેતા જ નથી। આજે સમજો કે મોબાઈલ ફોન નું રિપેરિંગ કામ, કમ્પ્યુટર નું રિપેરિંગ કામ, ટુ વ્હીલર, ફોર વ્હીલર એનું રિપેરિંગ કામ, એના શિક્ષણની જરૂર છે, એની તાલીમની જરૂર છે। વિકાસને અનુરૂપ શિક્ષણ કહેવાય, વિકાસને અનુરૂપ તાલીમ કહેવાય, પણ આવું શિક્ષણ એ લાખો શિક્ષિત યુવાનો પાસે છે જ નહીં, અને પરિણામે આવા યુવાનો એ બેરોજગારીનો ભોગ બને છે। કેટલાક સંજોગોમાં ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો અને એન્જિનિયરોને ભારતમાં કામ નથી મળતું, માટે વિદેશોમાં જાય છે। હવે એવી સ્થિતિ આવી છે આપણા દેશમાં કે ઉચ્ચ ડિગ્રી ધરાવતા અમુક ડોક્ટરો કે અમુક વધુ પ્રમાણમાં એન્જિનિયરો, ડોક્ટરો તોય ઓછા, એન્જિનિયરો વધુ, એને દેશમાં કામ નથી મળતું, માટે વિદેશમાં જાય છે। તમે જો ડોક્ટરની ડિગ્રી મેળવ્યા પછી પણ એને કામ નથી મળતું, એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી પણ એમને દેશમાં કામ નથી મળતું, કારણ કે વિકાસને અનુરૂપ આપણે શિક્ષણ આપતા નથી, અને પરિણામે એવા વ્યક્તિઓ રોજગારી મેળવવા માટે વિદેશમાં જાય છે।
બ્રિટિશ શાસન એટલે અંગ્રેજોના શાસન દરમિયાન સોનાનો પ્રવાહ, સોનાનો પ્રવાહ ટેક્સ્ટ બુકમાં એમાં અંગ્રેજી શબ્દ વાપરેલો છે ડ્રેઇન ઓફ ગોલ્ડ. ડ્રેઇન એટલે પ્રવાહ, ગોલ્ડ એટલે સોનાનો પ્રવાહ, સોનાનો પ્રવાહ એને ડ્રેઇન ઓફ ગોલ્ડ કહેવાય. ખાસ સમજો આ વિધાન પૂછાય છે. બ્રિટિશ શાસનમાં એટલે અંગ્રેજોના શાસન દરમિયાન સોનાનો પ્રવાહ ભારતમાંથી બ્રિટન તરફનો હતો. એટલે અહીંયા અંગ્રેજોનું શાસન હતું ભારતમાં, એટલે પ્રાચીન ભારત એ સમૃદ્ધ દેશ હતો, સોનું આપણી પાસે વધુ હતું, આપણા દેશનું બધું સોનું બ્રિટિશ સરકાર એ ઇંગ્લેન્ડ અંગ્રેજ ઇંગ્લેન્ડમાં લઈ ગઈ. એટલા માટે આ વાક્ય લખ્યું છે, બ્રિટિશ શાસનમાં સોનાનો પ્રવાહ ભારતમાંથી બ્રિટન તરફનો હતો. એટલે આ વાક્યમાં એમ કે છે કે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે ભારતનું જે સોનું હતું એ અંગ્રેજોએ બ્રિટનમાં મોકલાવી દીધું, એટલે સોનાનો પ્રવાહ ભારતમાંથી બ્રિટન તરફનો હતો. સોનાનો પ્રવાહ એના માટે ટેક્સ્ટબુકમાં શબ્દ વાપરેલો છે ડ્રેઇન ઓફ ગોલ્ડ. ગોલ્ડ એટલે સોનું, ડ્રેઇન એટલે પ્રવાહ, ડ્રેઇન ઓફ ગોલ્ડ એટલે સોનાનો પ્રવાહ. તેવી જ રીતે વર્તમાન સમયમાં બુદ્ધિધનનો પ્રવાહ ભારતમાંથી વિદેશ તરફનો છે. આ વાક્ય સમજો, વર્તમાન સમયમાં ભારતનું જે બુદ્ધિધન છે એને ભારતમાં રોજગારી નથી મળતી, એટલે આપણું જે બુદ્ધિધન છે એ હવે વિદેશો તરફ જતું રહે છે. બુદ્ધિધન એના માટે શબ્દ વાપરેલો છે ડ્રેઇન ઓફ બ્રેઇન. બુદ્ધિધન ડ્રેઇન ઓફ બ્રેઇન, બુદ્ધિધનનો પ્રવાહ. એટલે છેલ્લા વાક્યમાં એમ કે છે કે ભારતમાં જે લોકોએ ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે એને ભારતમાં આપણે રોજગારી આપી નથી શકતા, એટલે આપણું જે બુદ્ધિધન છે એ હવે ભારતમાંથી વિદેશો તરફ બીજા દેશમાં જઈને રોજગારી મેળવે છે, બીજા દેશને પોતાની બુદ્ધિનો લાભ આપે છે. તમને ઉદાહરણ આપું, માઇક્રોસોફ્ટ કંપની અમેરિકાની લગભગ 22% ભારતીયો કામ કરે છે. ભારતનું બુદ્ધિધન અમેરિકા લઈ ગયું. ફેસબુક કંપની એમાં લગભગ 18% ભારતીયો કામ કરે છે. ગૂગલ કંપનીના સીઈઓ એ ભારતના છે. તમે જો આપણું બુદ્ધિધન એટલે ભારતમાં જે ઉચ્ચ શિક્ષણ મેળવે છે એને ભારતમાં કામ નથી મળતું, એટલે આપણું બુદ્ધિધન છે એ હવે ભારત મૂકીને બીજા દેશમાં જાય છે, વિદેશો તરફ જાય છે, જેને કહેવાય માનવ શક્તિના આયોજનનો અભાવ. બરાબર, તો બુદ્ધિધનનો પ્રવાહ એના માટે શબ્દ વાપરેલો છે ડ્રેઇન ઓફ બ્રેઇન. સોનાનો પ્રવાહ એના માટે શબ્દ વાપરેલો છે ટેક્સ્ટ બુકમાં ડ્રેઇન ઓફ ગોલ્ડ. એટલે આ પોઈન્ટની અંદર આપણે એવું સમજ્યા કે ભારતમાં જે પ્રકારની શ્રમની માંગ છે એ પ્રકારનો આપણે શ્રમનો પુરવઠો ઊભો કરી શક્યા નથી, એ આપણી માનવ શક્તિના આયોજનનો અભાવ કહેવાય. આપણે શા માટે શ્રમનો પુરવઠો ઊભો ન કરી શક્યા, તો કે આપણી શિક્ષણ વ્યવસ્થા છે એ આર્થિક વિકાસને અનુરૂપ નથી. આર્થિક વિકાસ થાય એટલે ખેતીનું મહત્વ ઘટે, ઉદ્યોગ અને સેવાનું મહત્વ વધે, એટલે ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા હોય, તાલીમ પામેલા હોય, એક કરતા વધુ કૌશલ્ય ધરાવતા હોય એવા શ્રમિકોની જરૂરિયાત ઊભી થાય. પણ એ પ્રકારની આપણી શિક્ષણ વ્યવસ્થા નથી, એટલે લાખો શિક્ષિત યુવાનો એ શિક્ષણ તો મેળવે છે પણ એની પાસે વિકાસને અનુરૂપ શિક્ષણ કે તાલીમ હોતી નથી, અને પરિણામે બેરોજગારીનો ભોગ બને છે. આપણા દેશનો વિકાસ થયો એટલે મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો, ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો વપરાશ વધ્યો, કમ્પ્યુટરનો વપરાશ વધ્યો, તો એને અનુરૂપ શિક્ષણ કે તાલીમ યુવાનો પાસે છે નહીં, એટલે બેરોજગારીનો ભોગ બને છે. બરાબર,
उच्च डिग्री धरावता डॉक्टरो अने एंजीनियरोने पण भारतमां काम मळतुं नथी एटले विदेशमां जता रहे छे। आना ઉપરથી જ આ વાક્ય છે કે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે સોનાનો પ્રવાહ એટલે આપણા દેશનું જે ગોલ્ડ હતું સોનું હતું એ બધું અંગ્રેજો બ્રિટન તરફ લઈ ગયા। એવી જ રીતે વર્તમાનમાં આપણું જે બુદ્ધિધન છે એને ભારતમાં આપણે રોજગારી નથી આપી શકતા એટલે આપણું બુદ્ધિધન એટલે ડ્રેન ઓફ બ્રેઇન એ હવે ભારતમાંથી વિદેશો તરફ જતું રહે છે। એટલે આપણા લોકો શિક્ષણ અહીંયા લે છે પણ રોજગારીને બીજા દેશમાં જઈને મેળવે છે એટલે બીજા દેશને એની બુદ્ધિનો લાભ મળે છે, આપણા દેશને એની બુદ્ધિનો લાભ મળતો નથી। તો જેને કહેવાય માનવ શક્તિના આયોજનનો અભાવ। આઠમું કારણ કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના। ભારત દુનિયાની અંદર આજના દિવસે પણ સૌથી વધુ ખેતી લાયક જમીન ધરાવે છે, પહેલો નંબર આવે ઇન્ડિયાનો। વિસ્તારમાં ભલે આપણે સાતમા નંબરે છીએ વિસ્તારમાં, પણ દુનિયાની અંદર સૌથી વધુ ખેતી લાયક જમીન આજના દિવસે ભારત પાસે છે, પહેલો નંબર આવે। છતાં આપણે ખેતી ક્ષેત્રનો યોગ્ય વિકાસ કરી શક્યા નહીં, ખેતી ક્ષેત્રના વિકાસની અવગણના। અગર આવશે હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડોક્ટર એમ એસ સ્વામીનાથન, એનું એવું માનવું છે કે ભારત દેશમાં જો ખેતીનો યોગ્ય રીતે વિકાસ કરવામાં આવે તો નવી લાખો રોજગારી ઊભી થાય, નવી લાખો રોજગારી। પણ આપણે ખેતી ક્ષેત્રના વિકાસની અવગણના કરી બેરોજગારીનું પ્રમાણ એ વધુ છે। પોઈન્ટને આપણે સમજીએ, પહેલો પોઈન્ટ, ભારત ખેતી પ્રધાન દેશ છે। ખેતી પ્રધાન શું કામ કહેવાય? તો કે દેશની મોટા ભાગની વસ્તી હજુ પણ ખેત આધારિત છે। ખેત આધારિત એટલે ખેતીમાંથી રોજગારી મેળવે છે। આંકડો પણ આપી દઉં, હજુ પણ ભારતના 49% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે। 100 વ્યક્તિ હોય એમાંથી 49 વ્યક્તિ હજુ ખેતીમાંથી રોજગારી મેળવે છે, બાકી કેટલા રહ્યા? 51 વ્યક્તિ એ શેમાંથી રોજગારી મેળવે છે? ઉદ્યોગ અને સેવામાંથી। એટલે હજુ પણ ભારતના સૌથી વધુ લોકો ખેત આધારિત છે, ખેતીમાંથી રોજગારી મેળવે છે 49% લોકો। અને એટલા માટે એમ કહેવાય કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, પણ અફસોસ એ છે આગળ જો દેશની આર્થિક નીતિમાં ખેતી ક્ષેત્રને ઓછું મહત્વ આપવામાં આવ્યું અને પરિણામે ખેતી ક્ષેત્રનો યોગ્ય વિકાસ આપણે કરી શક્યા નથી। આર્થિક નીતિ એટલે શું? તો કે જે તે ક્ષેત્રનો વિકાસ કરવા માટેની નીતિ, જે તે ક્ષેત્રનો વિકાસ કરવા માટેની નીતિ એને આર્થિક નીતિ કહેવાય। ઉદાહરણ આપું, ખેતી ક્ષેત્રનો વિકાસ કરવા માટે કૃષિ નીતિ, ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવા માટે ઔદ્યોગિક નીતિ, શિક્ષણ ક્ષેત્રનો વિકાસ કરવા માટે શૈક્ષણિક નીતિ। તો કૃષિ નીતિ, ઔદ્યોગિક નીતિ, શૈક્ષણિક નીતિ એને આર્થિક નીતિ કહેવાય। કૃષિ નીતિથી ખેતીનો વિકાસ થાય, ઔદ્યોગિક નીતિથી ઉદ્યોગોનો વિકાસ થાય, શૈક્ષણિક નીતિથી શિક્ષણનો વિકાસ થાય।
એટલે અહીંયા શું કહે છે, દેશની આર્થિક નીતિમાં ખેતી ક્ષેત્રને ઓછું મહત્વ આપ્યું આપણી સરકારે, પરિણામ એ આવ્યું કે આપણે ખેતી ક્ષેત્રનો યોગ્ય વિકાસ કરી શક્યા નહીં. તમને એક ઉદાહરણ આપું એટલે સમજાય. 1956 બીજી પંચવર્ષીય યોજના આપણે ઉદ્યોગોને મહત્વ આપ્યું 1956 માં. સમજો ઉદાહરણ, ઉદ્યોગોને મહત્વ આપ્યું એ સારી વાત છે, પણ આપણા દેશની જે સ્ટ્રેન્થ તાકાત છે એ ખેતી ક્ષેત્ર છે. ખેતીને મહત્વ ન આપ્યું, સૌથી વધુ ખેતી લાયક જમીન આજના દિવસે ભારત પાસે છે, છતાં ખેતીના વિકાસને આપણે બહુ મહત્વ આપ્યું નહીં, અને 1956 માં આપણે ઉદ્યોગોના વિકાસને મહત્વ આપી દીધું. એટલે તમે જો આપણી આર્થિક નીતિ છે બરાબર, એમાં આપણી જે તાકાત છે એ ખેતી ક્ષેત્ર છે, તો હજુ પણ આપણે ખેતી ક્ષેત્રને એટલું મહત્વ આપતા નથી, કારણ કે આપણી આર્થિક નીતિ રહે, આર્થિક નીતિનું ઘડતર સરકાર કરે, આર્થિક નીતિ સરકાર બનાવે. એટલે દેશની આર્થિક નીતિમાં ખેતી ક્ષેત્રને ઓછું મહત્વ આપવામાં આવ્યું, એટલે ખેતી ક્ષેત્રનો યોગ્ય વિકાસ થયો નહીં. પરિણામે ખેતી ક્ષેત્રે રોકાયેલા જે લોકો છે એને પૂરતા સમયની રોજગારી પ્રાપ્ત થતી નથી. પૂરતા સમયની એટલે 12 મહિના ખેતીમાં કામ કરતા જે લોકો છે એને આપણે રોજગારી આપી શકતા નથી. આ વાત આપણે અગાઉ થઈ હતી, વરસાદની મોસમ હોય ત્યારે ખેતીમાં રોજગારી હોય 6-1 મહિના, વરસાદની મોસમ પૂરી થાય એટલે ખેતીમાં રોકાયેલા માણસો એ બેરોજગાર બને. શું કામ આવ્યું? તો કે આપણે આર્થિક નીતિમાં ખેતીને મહત્વ ઓછું આપ્યું, એટલે ખેતીનો આપણે યોગ્ય વિકાસ કરી શક્યા નથી. એટલે ખેતીમાં જે લોકો રોકાયેલા છે એને પૂરતા સમયની એટલે 12 મહિના રોજગારી નથી મળતી. 6 મહિના વરસાદની મોસમ હોય ત્યારે રોજગારી મળે, અને વરસાદની મોસમ પૂરી થાય એટલે ખેતીમાં જે લોકો રોકાયેલા હોય એ બેરોજગાર બને છે, 12 મહિના રોજગારી મળતી નથી. જેને આપણે કઈ બેરોજગારી કહીએ છીએ? મોસમી બેરોજગારી. મોસમી બેરોજગારી કઈ બેરોજગારીનો ભાગ છે? અર્ધ બેરોજગારી. આપણે સમજી ગયા, એટલે પૂરતા સમયની રોજગારી ખેતીમાં મળતી નથી એટલે ખેતીમાં અર્ધ બેરોજગારી એનું પ્રમાણ વધારે છે. એમાં જ આગળ હરિયાળી ક્રાંતિનો લાભ અમુક પ્રદેશોને જ થયો છે. શબ્દ આવ્યો હરિયાળી ક્રાંતિ, 2 માર્કમાં વ્યાખ્યા પૂછાય, કૃષિના ચેપ્ટરમાં આવશે, પણ અત્યારે વ્યાખ્યા બોલું એ યાદ રાખજો. હરિયાળી ક્રાંતિ એટલે શું એની હું વ્યાખ્યા બોલું છું. 1966 થી, સમય યાદ રાખજો, ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. એ આધુનિક ખેતીમાં સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સિંચાઈની પદ્ધતિ, ખેતી માટેના નવા યંત્રો એનો ઉપયોગ થવા લાગ્યો, જેથી ખેત ઉત્પાદકતા વધવા પામી, જેને હરિયાળી ક્રાંતિ કહેવાય. આ વ્યાખ્યા હતી. ફરી એક વખત વ્યાખ્યા બોલું છું, 1966 થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. એ આધુનિક ખેતીમાં સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર,
जंतुनाशक दवा, सिंचाईनी पद्धति, खेती माटेना नवा यंत्रों एनो उपयोग थवा लाग्यो। खेत उत्पादकता वधे, जेने हरियाली क्रांति कहेवाय। आ व्याख्या में शू कहे छे समझो कि 1966 पछी खेती क्षेत्र सुधारेला बियारणों नो उपयोग थयो, रासायणिक खातर अने जंतुनाशक दवा नो उपयोग थवा लाग्यो, सिंचाईनी पद्धति, टपक सिंचाई पद्धति, फुवारा पद्धति, सिंचाईनी पद्धति नो उपयोग थवा लाग्यो, ट्रेक्टर अने थ्रेसर जेवा यंत्रों नो उपयोग थवा लाग्यो, अन परिणामे खेत उत्पादकता वधी। तो आवा आधुनिक साधनों थी खेत उत्पादकता वधी, जेने हरियाली क्रांति तरीके ओळखवामां आवे छे। हवे पॉइंट ने समझे, 1966 थी खेती क्षेत्रे सुधारेला बियारण, रासायणिक खातर, जंतुनाशक दवा, सिंचाई नी पद्धति एनो उपयोग थयो, एटले खेत उत्पादकता वधी। પણ એનો લાભ ભારતના અમુક પ્રદેશોને થયો છે એમ કે છે, સમગ્ર ભારતને નહીં। ઉદાહરણ આપું, પંજાબ, હરિયાણા, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટક, આ જે રાજ્યો છે એને હરિયાળી ક્રાંતિનો લાભ થયો અને આ રાજ્યોમાં ખેત ઉત્પાદકતા વધી ગઈ। કયા રાજ્યો? પંજાબ, હરિયાણા, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટક। તો બીજી બાજુ ભારતના અમુક પ્રદેશ, પ્રદેશ એટલે રાજ્ય, અમુક પ્રદેશોને હરિયાળી ક્રાંતિનો લાભ થયો નથી। ઉદાહરણ આપું, જેમ કે બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્રનો વિદર્ભ જિલ્લો, ત્યાંની ખેતી તો પછાત જ રહી, ઓરિસ્સા। તો તમે જો રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રનો વિદર્ભ જિલ્લો, ઓરિસ્સા, બિહાર, ત્યાંની ખેતી તો પછાત જ રહી, એને હરિયાળી ક્રાંતિનો લાભ આપણે આપી શક્યા નથી। એટલે આ પોઈન્ટમાં એમ કે છે કે ખેતી ક્ષેત્રે આધુનિક સંશોધનો થયા જેનાથી ખેત ઉત્પાદકતા વધી, પણ એનો લાભ અમુક પ્રદેશોને થયો અને અમુક પ્રદેશોને થયો નથી। એટલે ખેતી ક્ષેત્રે આપણે નવી રોજગારી એ વધારી શક્યા નથી। પંજાબ, હરિયાણા, ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક એની ખેતી સમૃદ્ધ બની, તો બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ એની ખેતી તો પછાત જ રહી, અને એટલા માટે આપણે બેરોજગારી દૂર કરી શક્યા નથી। આગળનો પોઈન્ટ, વસ્તીનું ભારણ। વસ્તીનું ભારણ એટલે શું? તો અગાઉ મેં સમજાવેલું કે ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ ઓછું હોય અને રોકાયેલા માણસો વધુ હોય એટલે એને વસ્તીનું ભારણ કહેવાય। વસ્તીના ભારણથી ખેત ઉત્પાદકતા ઘટે, શ્રમિક દીઠ ઉત્પાદકતા ઘટે, એ અત્યારે નહીં સમજાવું, કૃષિના ચેપ્ટરમાં સમજાવીશ। એટલે તમારે એટલું યાદ રાખવાનું કે વસ્તીનું ભારણ એટલે ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ ઓછું હોય, રોકાયેલા માણસો વધુ હોય, એનાથી ખેત ઉત્પાદકતા ઘટી જાય, શ્રમિક દીઠ ઉત્પાદકતા ઘટી જાય, એને કહેવાય વસ્તીનું ભારણ। સિંચાઈની અપૂરતી સગવડ, હજુ પણ દેશની 45% ખેતી લાયક જમીન એવી છે જે વરસાદ ઉપર આધારિત છે। દેશની 45% ખેતી લાયક જમીન એમાં આપણે સિંચાઈની સુવિધા આપી શક્યા નથી, એટલે સિંચાઈની સેવાનું અપૂરતી છે। વરસાદની અનિશ્ચિતતા, પ્રદૂષણના નેના લીધે વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ, એટલે વરસાદ સમય કરતા વહેલો આવે, સમય કરતા મોડો આવે, વરસાદ વધુ આવે, ઓછો આવે, એ અનિશ્ચિતતા છે।
तो खेती क्षेत्र मूड़ी रोकाण ओछू, वस्ती वधारे, सिंचाई नी अपूरती सगवड़, वरसाद नी अनिश्चितता जेवा कारणों ने लीधे अपना देश में खेती क्षेत्र नो पूरतो विकास थयो नथी। सौथी वधु खेती लायक जमीन फरी बोलू छू भारत पासे छे, पर खेती में मूड़ी रोकाण ओछू। 45% खेती लायक जमीन में सिंचाई की सुविधा नहीं, 45% जमीन जो वरसाद पर आधारित है खेती लायक जमीन, एटले 12 महीना खेत उत्पादन आपणे लई शकता नहीं, अने एटला माटे खेती क्षेत्र नो पूरतो विकास थयो नहीं एम कहेवाय। आ उपरांत ग्रामीण विस्तार में बिन कृषि क्षेत्र एटले कृषि सिवायनु क्षेत्र, तो कृषि सिवायनु क्षेत्र एटले उद्योग अने सेवा, एटले बिन कृषि क्षेत्र में शू आवे उद्योग अने सेवा। ग्रामीण विस्तार में बिन कृषि क्षेत्र नो ओछो विकास थयो छे, એટલે એમ કે છે કે ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ઓછો વિકાસ થયો છે। ખેતી છે તો એનો યોગ્ય વિકાસ આપણે કરી શક્યા નથી, એટલે ગ્રામીણ વિસ્તારમાં મોસમી બેરોજગારી, પ્રછન્ન બેરોજગારી વધુ જોવા મળે છે। મોસમી બેરોજગારી એટલે અમુક મોસમમાં રોજગારી મળે અને અમુક મોસમમાં કામ વિના બેસી રહેવું પડે એને મોસમી બેરોજગારી કહેવાય। વરસાદની મોસમમાં ખેતીમાં રોજગારી હોય, વરસાદની મોસમ પૂરી થાય એટલે ખેતીમાં જે લોકો જોડાયેલા હોય, જે લોકો રોકાયેલા હોય એ બેરોજગાર બને, મોસમી બેરોજગારી। પ્રછન્ન બેરોજગારી આપણે સમજી ગયા કે વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલી હોય પણ વ્યક્તિની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય। સીમાંત ઉત્પાદકતા શૂન્ય એટલે વ્યક્તિ ખેતરમાં કામ કરતી લાગે પણ એ વ્યક્તિને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરીએ તો ઉત્પાદન ઘટે નહીં, વ્યક્તિને ઉત્પાદન કાર્યમાં રોકીએ તો ઉત્પાદન વધે નહીં, એટલે એની સીમાંત ઉત્પાદકતા શૂન્ય કહેવાય અને એવા વ્યક્તિને પ્રછન્ન બેરોજગાર કહેવાય। એટલે છેલ્લા પોઈન્ટમાં એમ કહે છે કે ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ઓછો વિકાસ થયો છે, ખેતીનો પણ આપણે યોગ્ય વિકાસ કરી શક્યા નથી, એટલે ગ્રામીણ વિસ્તારમાં મોસમી અને પ્રછન્ન બેરોજગારી એ વધુ પ્રમાણમાં જોવા મળે છે, માટે ભારતમાં બેરોજગારી વધુ છે। તો બેરોજગારીના બે કારણો આજે આપણે સમજ્યા, માનવ શક્તિના આયોજનનો અભાવ, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, માનવ શક્તિના આયોજનનો અભાવ એટલે જે પ્રકારના શ્રમિકોની માંગ છે એ પ્રકારનો આપણે શ્રમનો પુરવઠો ઊભો કરી શક્યા નથી, એનું કારણ આપણી શિક્ષણ પદ્ધતિ યોગ્ય નથી, એટલે માનવ શક્તિના આયોજનનો અભાવ કહેવાય। હું વાક્ય રચના જ બોલીશ, વાક્ય રચનામાં એકવાર ધ્યાન આપજો, ભારતમાં માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી। વર્તમાન સમયમાં જે પ્રકારના શ્રમની માંગ છે તેને અનુરૂપ આપણે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી। દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત ઊભી થશે તેનો અંદાજ એટલે અનુમાન લગાવ્યા વગર જ શિક્ષણનો વ્યાપ એટલે કે વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે। પરિણામે દર વર્ષે લાખો એવા શિક્ષિત યુવાનો જેની પાસે વિકાસને અનુરૂપ નથી શિક્ષણ હતું, નથી તાલીમ હતી, પરિણામે આવા લાખો શિક્ષિત યુવાનો એ બેરોજગારીનો ભોગ બને છે।
કેટલાક સંજોગોમાં આપણા દેશમાં ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો કે એન્જિનિયરોને પણ કામ મળતું નથી, માટે હવે ઉચ્ચ ડિગ્રી ધરાવતા લોકો એ રોજગારી મેળવવા માટે વિદેશમાં જાય છે. આના ઉપરથી જ નીચેનું વાક્ય છે કે બ્રિટિશ શાસનમાં એટલે કે અંગ્રેજોના શાસનમાં સોનાનો પ્રવાહ ભારતમાંથી બ્રિટન તરફનો હતો, એટલે આપણા દેશ પાસે જે સોનું હતું એ બધું સોનું અંગ્રેજોનું આ શાસન હતું એટલે એ બધું સોનું ઇંગ્લેન્ડમાં લઈ ગયા, બ્રિટનમાં લઈ ગયા. એવી રીતે વર્તમાન સમયમાં આપણા ઉચ્ચ લાયકાત ધરાવતા યુવાનોને આપણે રોજગારી નથી આપી શકતા, એટલે ઉચ્ચ ડિગ્રી ધરાવતા યુવાનો એટલે કે આપણું જે બુદ્ધિધન છે એને આપણા દેશમાં આપણે રોજગારી નથી આપી શકતા, એટલે આપણું બુદ્ધિધન હવે ભારતમાંથી વિદેશ તરફ જાય છે. બરાબર, ટેક્સ્ટ બુકમાં શબ્દ છે સોનાનો પ્રવાહ, એના માટે ડ્રેઇન ઓફ ગોલ્ડ, અને બુદ્ધિધનનો પ્રવાહ એટલે ડ્રેઇન ઓફ બ્રેઇન, અને એના લીધે બેરોજગારી વધુ છે. આઠમું કારણ, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. ભારત ખેતી પ્રધાન દેશ છે, દેશની મોટા ભાગની વસ્તી ખેત આધારિત છે. દેશની આર્થિક નીતિમાં ખેતી ક્ષેત્રને ઓછું મહત્વ આપવામાં આવ્યું, પરિણામે આપણા દેશમાં ખેતી ક્ષેત્રનો યોગ્ય વિકાસ થયો નહીં. ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોને પૂરતા સમયની એટલે 12 મહિના આપણે રોજગારી આપી શકતા નથી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનું સર્જન તો થયું, પણ એનો લાભ ભારતના અમુક પ્રદેશોને થયો છે. વસ્તીનું ભારણ વધુ છે, સિંચાઈની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા જેવા કારણોને લીધે આપણા દેશમાં ખેતી ક્ષેત્રનો પૂરતો વિકાસ થયો નથી. ગ્રામીણ વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્ર એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ઓછો વિકાસ થયો છે, પરિણામે ગ્રામીણ વિસ્તારમાં ખેતી ક્ષેત્રે મોસમી બેરોજગારી વધુ છે, પ્રચ્છન્ન બેરોજગારી વધુ છે. અને માટે એમ કહી શકાય કે આપણે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના કરી એટલે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ એ વધુ છે. આઠ કારણો પૂર્ણ થયા, બે કારણો હજુ બાકી. આપણે બે કારણો પછીના લેક્ચરમાં પૂર્ણ કરીશું અને આપણા બેરોજગારીના કારણો એ પ્રશ્ન પણ પૂર્ણ થશે.